નમસ્તે મિત્રો, મારી YouTube ચેનલ અલકા સોરઠિયામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે હું ચાઇનીઝ કચોરીની રેસીપી આપની સાથે શેર કરવા જઈ રહી છું. મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો બનાવીએ કચોરી. આ કચોરી બનાવવા માટે મેં અહીંયા મેઝરિંગ કપ મુજબ 1 કપ ઘઉંનો લોટ લીધેલ છે. ઘઉંના લોટના ઓપ્શનમાં મેંદો પણ લઈ શકાય. સાથે જ હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન મીઠું, તેમજ કુકિંગ ઓઇલથી મોણ આપી દઈએ. કચોરીનું અપર લેયર સરસ ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે. તો આપણે અહીંયા મોટી પડતું મોણ આપીશું. સારી રીતે મિક્સ કરીએ. આપણે સાફ જોઈ શકીએ છીએ કે આપણા લોટમાં મુઠ્ઠી પડતું મોણ છે, તો હવે એક્સ્ટ્રા કુકિંગ ઓઇલ એડ કરવાની જરૂર નથી. હવે થોડું થોડું પાણી લઈ અને કઠણ લોટ તૈયાર કરવાનો છે. તો મેં અહીંયા રોટલીથી પણ કઠણ લોટ તૈયાર કરી લીધો છે. હવે આ લોટમાં 1/4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈ અને મસળીને સ્મૂથ કરવાનો છે. આ લોટને મેં મસળીને સ્મૂથ બનાવી લીધો છે. હવે બાકી તૈયારીઓ કરીએ ત્યાં સુધી આ લોટને ઢાંકી અને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ, જેથી લોટ સરસ સેટ થઈ જાય. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તે માટે મેં ઘણા બધા વેજીટેબલ્સ લીધા છે. આ સિવાયના મનપસંદ વેજીટેબલ્સ પણ એડ કરી શકાય. મેં અહીંયા ફણસી લીધેલ નથી, પરંતુ ચાઇનીઝ ફૂડમાં ફણસીનો ટેસ્ટ સરસ આવે છે. તેમજ ચાઇનીઝ ફૂડમાં કાકડી, પાલક તેમજ કોથમીરનો યુઝ થતો નથી, પરંતુ આ રેસીપીને વધુ હેલ્ધી તેમજ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા કાકડી, પાલક તેમજ કોથમીરનો યુઝ કરેલ છે. તો આ બધા જ વેજીટેબલ્સને ચોપ કરી લઈએ. તો બધા જ વેજીટેબલ્સને મેં બારીક ચોપ કરી લીધા છે. હવે આપણે સિઝનિંગ કરી લઈએ. સિઝનિંગ કરવા માટે મેં અહીંયા 1/2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ ગરમ થવા મૂકી દીધું છે, અને આપણું ઓઇલ પણ ઇનફ ગરમ છે. તો સૌ પ્રથમ હું એડ કરું છું 1 ટેબલસ્પૂન જેટલી આદુ તેમજ મરચાની પેસ્ટ. ત્રીસેક સેકન્ડ બાદ એડ કરીશું બારીક ચોપ કરેલા વેજીટેબલ્સ. સાથે જ હું એડ કરી દઉં છું 1/2 ટેબલસ્પૂન મીઠું. બધું સારી રીતે મિક્સ કરીએ. સ્ટવની ફ્લેમ મીડિયમ ટુ સ્લો સેટ કરીને આપણે આ પ્રોસેસ કરવાની છે. 2 મિનિટ પછી હું એડ કરું છું સોયા સોસ. મેં અહીંયા ડાર્ક સોયા સોસ લીધેલ છે, પરંતુ રેગ્યુલર પણ લઈ શકાય. તેમજ 1/2 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ. બધું સારી રીતે મિક્સ કરી લઈએ. થઈ ગયા બાદ હું એડ કરું છું 1/2 કપ જેટલા બારીક સમારેલા પાલક, જે ટોટલી ઓપ્શનલ છે, તેમજ 2 ટેબલસ્પૂન બારીક સમારેલા કોથમીર, 1 ટેબલસ્પૂન જેટલા સ્પ્રિંગ ઓનિયન. ફરી બધું મિક્સ કરી લઈએ. ટેસ્ટ વેરિએશન માટે આ સમયે ચપટી મરી પાવડર પણ એડ કરી શકાય, તેમજ ચપટી ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકાય. મિત્રો, ચાઇનીઝ ફૂડ થોડું કડક હોય છે, પરંતુ જો કડક સબ્જી ન પસંદ હોય તો થોડું વધુ કૂક થવા દેવાય. લાસ્ટમાં હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલો વિનેગર. ફરી બધું મિક્સ કરી લઈએ. 1 મિનિટ પછી સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ, તેમજ આ મિશ્રણને ઠંડુ પડવા દઈએ. મિશ્રણ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે નાની નાની પૂરીઓ વણી લઈએ. આપણે તૈયાર કરેલો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. તો આ લોટમાંથી નાનકડા લુઆઓ તૈયાર કરી અને નાનકડી પૂરીઓ તૈયાર કરીએ. પૂરી વણી લીધા બાદ સાઈડ ચેન્જ કરી લેવાની છે. આ પૂરી પર આપણે તૈયાર કરેલું સ્ટફિંગ મૂકવાનું છે. હું અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ લઉં છું, તેમજ પૂરીની બધી જ કિનારીઓ આંગળીના ટેરવાની મદદથી ઉપરની સાઈડ લઈ લેવાની છે.
આ બધી કિનારીઓને ઉપરની સાઈડ હળવા હાથે પ્રેસ કરવાની છે જેથી એક્સ્ટ્રા લોટ નીકળી જાય જેથી તળતી વખતે ઉપરનો લોટ કાચો ન રહી જાય તેમજ આ રીતે હળવા હાથે પ્રેસ કરી અને વ્યવસ્થિત શેપ આપવાનો છે સેમ વે આપણે બધી જ કચોરીઓ તૈયાર કરવાની છે તો મેં આ રીતે બધી જ કચોરીઓ વાળીને તૈયાર કરી લીધેલ છે આટલી ક્વોન્ટિટીમાંથી 20-22 નંગ નાનકડી કચોરીઓ બની શકે હવે આ કચોરીને આપણે ફ્રાય કરી લઈએ અહીંયા આપણે મીડિયમ તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થતાં જ તેમાં ધીમેથી કચોરી મૂકીએ કચોરીનું અપર લેયર સરસ ક્રિસ્પી હોય તો જ કચોરી ખાવાની મજા આવે માટે એકવાર કચોરીને તેલમાં મૂકી દીધા બાદ સ્ટવની ફ્લેમ આપણે સ્લો કરીશું સાઈડ પલટી અને બધી સાઈડ સરસ ફ્રાય થઈ જાય એ રીતે ફ્રાય કરી લેવાની છે અપર લેયર ડાર્ક થતાં જ આ કચોરીને એક પ્લેટમાં લઈ લઈએ સેમ વે આપણે બાકીની બીજી કચોરીઓ પણ ફ્રાય કરી લઈએ કચોરીઓને તેલમાં મૂકતી વખતે ધ્યાન રાખવાનું છે કે કચોરી ખૂબ વજનમાં હેવી હોય માટે ધીમેથી મૂકવી માટે ઓઇલના છાંટા ન ઉડે મિત્રો આપણે નાસ્તામાં જે રેગ્યુલર ડ્રાય કચોરી ખાઈએ છીએ તેની રેસીપી મેં અગાઉ શેર કરેલી છે જે આપ મારી ચેનલમાં જોઈ શકો છો તેમજ આ રેસીપી સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપું છું આપ લિંક ખોલીને પણ સરસ મજાની મસાલેદાર ફ્લેવરફુલ ડ્રાય કચોરી કઈ રીતે બનાવવી તે જોઈ શકો છો તો મિત્રો તૈયાર છે આપણી ચાઇનીઝ કચોરી જે તમે કદાચ ક્યારેય નહીં ખાધી હોય ચાઇનીઝ ખાવાના શોખીન માટે આ એક યુનિક રેસીપી છે ટેસ્ટી તો છે સાથે હેલ્ધી પણ છે તો તમે આ રેસીપી ટ્રાય કરજો સાથે તમારા અનુભવ મારી સાથે શેર કરજો તેમજ મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરી દેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ